हेलो फ्रेंड्स, आज आप बनाशू पौवा में एकदम टेस्टी और क्रंची एवो नवो नास्तो। पौवा उपयोग अपने नास्ता तरीके घनीवार घरे करता होइए। पौवा, चेवड़ो, बटाका पौवा, डूंगी पौवा एम डिफरंट डिफरंट वेराइटीज आप बनावता होइए। आज हूँ तमारी साथे शेर करीश एकदम नवी रीते बनतो टेस्टी और क्रिस्पी अंदर थी एकदम क्रंची एवो पौवा नवो नास्तो, साथ तेनी साथे सर्व थतो सॉस। आ सॉस चौक्स ते ट्राय करजो। तो चलो जोए पौवा अंदर कया कया इन्ग्रीडियंट्स एड करवा एकदम टेस्टी और क्रंची रेडी थोड़े। अनन्यास होम किचन आवी नवी नवी रेसिपीओ जुवा चेनल ने जो सब्सक्राइब न करो तो चौक्स सब्सक्राइब करजो। जो तमने मारी रेसिपी गमे तो रेसिपी ने लाइक करजो, शेर करजो, साथ बेल आइकन चौक्स दबावजो जेथी मारा नवा नवा वीडियो नोटिफिकेशन तमने तरत मळे। तो चलो शुरू करिए पौवा नवो नास्तो। पौवा एकदम टेस्टी क्रिस्पी और क्रंची नास्तो बनावा माटे आपणे अहींया जाड़ा पौवा उपयोग कर्यो छे। आ जाड़ा पौवा आपणे जे बटाका पौवा माटे वापरीए छे तेनो ज उपयोग करवानो छे। ते मैं 2 कप जेटला लीधा छे। हवे आपणे तेने सरस रीते 2-3 वार पाणीथी धोई लेवाना छे। तो तमे जुओ आ रीते धीरे धीरे पाणी एड करता जईशुं अने पौवाने सरस रीते धोई लईशुं। आपणा पौवा सरस रीते धोवाई जाय पछी आपणे तेने ચાણીની અંદર મૂકી દઈશું જેથી વધારાનું બધું પાણી નીકળી જાય। હવે તમે 2-3 મિનિટ પછી જુઓ બધું પાણી સરસ રીતે નીકળી ગયું છે, પૌવા એકદમ ડ્રાય થઈ ગયા છે। પૌવાની અંદરથી બધું પાણી નીકળી જાય પછી આપણે તેને એક અલગ વાસણમાં લઈ લઈશું। હું તમને દબાવીને બતાવું તો આ રીતના આપણા પૌવા સોફ્ટ થવા જોઈએ। હવે આપણે પૌવાની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું, સાથે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશ। બંને ઇન્ગ્રીડિયન્ટ્સને પૌવાની સાથે સરસ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેજો। તો આ રીતે આપણે તેને મિક્સ કરીને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી લીંબુનો રસ અને ખાંડ સરસ રીતે મિક્સ થઈ જશે। પૌવાના નાસ્તાને એકદમ ટેસ્ટી અને ક્રંચી બનાવવા માટે એક એક કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક પ્લેટમાં લઈ લઈએ। 1 ટેબલસ્પૂન જેટલી અડદની દાળ લીધી છે, સાથે 2 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ લઈ લઈશું। હવે આપણે 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, સાથે આપણે તેની અંદર 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું મિક્સ કરીને લીધા છે। ચપટી હિંગ લઈ લઈશું અને થોડા લીમડાના પાન લઈ લઈશું। આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી તેલમાં સાતળવાના છે। તો તેના માટે એક પેન લઈ લો। પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે સાતવીને હવે આપણી બંને દાળ સરસ રીતે ક્રિસ્પી અને ક્રંચી થાય ત્યાં સુધી આપણે હલાવી દઈશું। તેલ છૂટું પડી ગયું છે, ગેસનું ફ્લેમ બંધ કરી દઈએ। તો આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે રેડી થઈ ગયા છે। પેનને ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે તેની અંદર એડ કરવાના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તેના માટે અહીંયા 2 નંગ જેટલા બાફેલા બટાકાને મેશ કરીને રેડી કરી લીધા છે, સાથે 1 મોટી ડુંગળીને ચોપ કરીને લીધી છે। 1/2 કપ જેટલી કોથમીર લઈ લઈશું, 5-6 મરચાંને કટ કરીને રેડી કર્યા છે, સાથે 1/2 કપ જેટલા શિંગદાણાનો ભૂકો બનાવીને રેડી કર્યો છે। આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા રેડી થઈ ગયા છે। હવે આપણે જોઈ લઈએ કે આપણા પૌવાની અંદર લીંબુ અને મીઠું સરસ રીતે મિક્સ થઈ ગયા છે। એક એક કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરતા જઈએ અને મિશ્રણ રેડી કરી લઈએ। આ નાસ્તો બનાવવા માટે બટાકાને પહેલેથી તમે છોલી લેજો જેથી તે ઠંડા થઈ જશે અને સરસ રીતે તેની છાલ નીકળી જશે। સાથે નાસ્તાને ચટપટો બનાવવા માટે તેની અંદર આપણે મસાલા એડ કરી દઈએ। મીઠું એડ કરી દઈશું, લાલ મરચાંનો પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, સાથે ચપટી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે। આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લેજો। પહેલાં આપણે લીંબુનો રસ નાખ્યો હતો એટલે મેં 1/2 ચમચીથી પણ ઓછો એવો ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે। બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઠંડુ કરેલું અને તેલમાં સાતળેલા ચણાની દાળ, અડદની દાળ, લીમડો એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પણ તેની અંદર એડ કરી દેવાના છે। તેનાથી આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને ક્રંચી બનશે। તો એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે પૌવાની સાથે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। ટેસ્ટ કરીને જો કોઈ મસાલા ઓછા લાગે તો એડ કરી શકો છો। હવે આપણે તેની અંદર 3-4 ટેબલસ્પૂન જેટલું બેસન એડ કરવાનું છે। આ બેસન કાચું જ છે, પેકેટવાળા બેસનનો ઉપયોગ કરજો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે। હવે આપણે બેસનને પણ સરસ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે તેને ટિક્કી વડે એ રીતે સોફ્ટ કરતા જવાનું છે। આ સમયે જો તમારે ટિક્કી ના વળતી હોય અને બેટર થોડું ડ્રાય લાગે તો 2-3 ચમચી જેટલું તમે ગરમ પાણી તેની અંદર એડ કરી દેજો જેથી સરસ રીતે આપણી ટિક્કી રેડી થઈ જશે।
તો આ રીતે પૌવાના બેટરને સરસ રીતે મસળીને હું ગોળા વાળી લઈશ અને તમને એક એક કરીને બધી ટિક્કી બતાવતી જઈશ. તો પહેલાં મેં હાથની મદદથી હાર્ટ શેપ જેવી ટિક્કી બનાવવાની ટ્રાય કરી છે, તે તમે જોઈ શકો છો. હાથની મદદથી મારી એક ટિક્કી રેડી થઈ ગઈ છે. તમારી પાસે ટિક્કી બનાવવાનું જે પણ શેપનું બીબું હોય તેનો યુઝ કરીને તમે આ રીતે બધી ટિક્કી રેડી કરી લો, યા તો હાથની મદદથી પણ તમે ટિક્કી બનાવી શકો છો. તો તમે જુઓ, એકદમ સરસ રીતે આપણી બધી ટિક્કી રેડી થઈ ગઈ છે. હવે આપણે ટિક્કીને ફ્રાય કરી લઈએ. આ રેસિપીની ખાસિયત એ છે કે તમે આ રીતની પૌવાની ટિક્કી બનાવીને તેને ફ્રોઝન પણ કરી શકો છો. તમારી પાસે એરટાઇટ ડબ્બો યા તો એરટાઇટ બેગ હોય તો તેની અંદર બધી ટિક્કી આ રીતે રેડી કરી લો, પછી તેને સરસ રીતે ઝીપ લોક કરી દો, યા તો ડબ્બો હોય તો તેને સરસ રીતે બંધ કરી દો અને પછી તમે તેને ફ્રીઝરમાં મૂકી શકો છો. 2-3 દિવસ સુધી તમે તેને યુઝ કરી શકો છો. ફ્રીઝરમાંથી કાઢીને જ્યારે મહેમાન આવે ત્યારે તમે તેને ફ્રાય કરી શકો છો. આપણી બધી પૌવાની ટિક્કીઓ રેડી થઈ ગઈ છે. હવે આપણે તેલ ગરમ કરી લઈએ અને પછી બધી પૌવાની ટિક્કીને ફ્રાય કરી લઈએ. હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમે મારી ચેનલ પર નવા હો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી અનન્યા ઝોન કિચનને સબસ્ક્રાઇબ કરજો, જેથી મને પ્રોત્સાહન મળશે અને નવી નવી રેસીપી બનાવવાની ઈચ્છા થશે. તો ચલો, તેલ ગરમ થઈ ગયું છે. હવે એક એક કરીને બધી ટિક્કીઓ ફ્રાય કરી લઈએ. અહીંયા મેં ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કર્યો છે જેથી તે ખૂબ જ ઓઇલી ના થાય. એક એક કરીને બધી ટિક્કીઓને તેલની અંદર એડ કરી દઈશું અને તેને 2-3 મિનિટ સુધી એમનેમ રહેવા દઈશું. 2-3 મિનિટ પછી તવેથાની મદદથી એકદમ ધીરેથી તેને પલટાવી દેજો, જેથી બીજી બાજુથી પણ તે સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. આપણી ટિક્કી ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેની સાથે સર્વ થતો પીઝા સોસ રેડી થઈએ. આ પીઝા સોસનો ટેસ્ટ અસર જે ડોમિનોઝ પીઝામાં બહાર રેડીમેડ આપણને માયોનીઝ સોસ આપતા હોય છે તેના જેવો જ લાગે છે. બનાવો ખૂબ જ સરળ અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ રેડી થાય છે. તો તેના માટે આપણને શું જોઈશે? એક બાઉલ લઈ લો, તેની અંદર મેં 2-3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ જે તમારા ઘરે યુઝ થતો હોય તે લઈ લો. સાથે તેની અંદર આપણે માયોનીઝ એડ કરી દઈશું. 1 ચમચી જેટલો માયોનીઝ એડ કર્યો છે, 1/2 ચમચી જેટલો ઓરેગાનો એડ કરી દઈશું અને સાથે 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કર્યો છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લો. તો લો, બહાર જેવો જ એકદમ ટેસ્ટી પીઝા સોસ પણ આપણો રેડી થઈ ગયો છે. આ પીઝા સોસનો ઉપયોગ તમે કોઈ પણ રેસીપી સાથે, પકોડા, ભજીયા યા તો કોઈ પણ ચાટ સાથે સર્વ કરી શકો છો. તો આપણો પીઝા સોસ રેડી થઈ ગયો છે. હવે જોઈ લઈએ કે આપણી ટિક્કી સરસ રીતે ફ્રાય થઈ છે કે નહીં. આ રીતે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ટિક્કીઓને ફ્રાય કરી લેવાની છે. એક એક કરીને બધી ટિક્કીઓને ઝારાની અંદર લઈ લો. જારો આ રીતે હલાવશો તો વધારાનું તેલ બધું તેની અંદરથી નીકળી જશે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે જુઓ, એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ક્રંચી આપણી પૌવાની ટિક્કી રેડી થઈ ગઈ છે. આ પૌવાની ટિક્કી બનાવવા માટે હું તમને એક બીજી ટ્રીક આપું. જો તમારા ઘરે મહેમાન આવવાના હોય તો તમારે બધી ટિક્કી રેડી કરી લેવાની, પછી તેને અડધા ભાગની ફ્રાય કરી લેવાની, એટલે કે અડધી ફ્રાય કરી લેવાની, અડધી ફ્રાય કરવાની બાકી રાખવાની. પછી બધી ટિક્કીઓને તમારે અલગ મૂકી દેવાની. જ્યારે મહેમાન આવે ત્યારે ફૂલ ગેસ કરી દેવાનો અને ફૂલ ગેસ પર ફટાફટ બધી ટિક્કીઓને ફ્રાય કરી લેજો. તો ઝટપટ તમારી બધી ટિક્કી ફ્રાય પણ થઈ જશે અને મહેમાનો પણ ખુશ થઈ જશે, તમારો સમય પણ બચી જશે. તો છે ને એકદમ સરસ ટ્રીક? તો લો, અમારી એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ક્રન્ચી પૌવાની ટિક્કી રેડી થઈ ગઈ છે. સાથે તેની સાથે સર્વ થતો પીઝા સોસ તો ખૂબ જ ટેસ્ટી છે, જે તમારા નાના બાળકોને તો ખૂબ જ ગમશે. ચોક્કસથી તમે આ બંને રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને બંને રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સને શેર કરજો, સાથે બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત મળે. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.